સિદ્ધપુર ખાતે ગોકુળ ગ્લોબલ યુનિવર્સિટીનો બીજો દીક્ષાંત સમારોહ યોજાયો. સંપૂર્ણ કોવિડ ગાઈડલાઈનના અમલ સાથે 16 સુવર્ણચંદ્રક અને 16 રજતચંદ્રક સહિત કુલ 970 વિદ્યાર્થીઓને પદવી એનાયત કરવામાં આવી. ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે સરસ્વતી નદીના કિનારે વસેલા સિદ્ધપુરમાં સરસ્વતી નદી મોક્ષ આપનારી છે અને વિદ્યાદાનનો મહિમા સદીઓથી થયેલો છે તેનો ઉલ્લેખ કરી પ્રાચીન વિદ્યાપીઠો નાલંદા, તક્ષશિલા અને સાંદીપનિ આશ્રમના ઉદાહરણો આપી પ્રાચીન શિક્ષણ પદ્ધતિની વાત કરી હતી. ગુજરાતના યુવાનોને બિનપરંપરાગત ઊર્જાના સ્ત્રોતો, પ્રાકૃતિક ખેતી, ગ્રીન એનર્જી, ક્લીન એનર્જી જેવા ક્ષેત્રોમાં કારકિર્દી બનાવવા જણાવી તેમણે વધુમાં ઉમેર્યું હતું કે વિશ્વ આખું પ્રાકૃતિક ખેતી તરફ વળી રહ્યું છે ત્યારે રસાયણ મુક્ત ખેતી માટે તમારા પરિવાર, ગામ કે સમાજના લોકોને પ્રેરિત કરવા એ પણ સમાજ દાયિત્વનું કામ છે તેમ હું માનું છું. તેમણે ગોકુળ ગ્લોબલ યુનિવર્સિટીને વિશ્વસ્તરીય રેન્કિંગમાં આગળ લઈને જવા યુનિવર્સિટીના પ્રમુખ બલવંતસિંહ રાજપૂતને સૂચન કર્યું હતું. ગ્લોબલ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને તેમણે વંચિતો, શોષિતો અને પીડિતો માટે સેવા કરવાનું માધ્યમ બને, રાષ્ટ્ર નિર્માણ અને રાજ્ય વિકાસ માટે પોતાનો ભાવ રાખે તેવી અભ્યર્થના વ્યક્ત કરી હતી. ગુજરાતના યુવાનો નવા ભારતના નિર્માણમાં આત્મનિર્ભર ગુજરાતથી આત્મનિર્ભર ભારત બનાવી ભારતને વિશ્વગુરુ બનાવે તેવી યુવા મિત્રોને હાકલ કરી હતી. શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું કે આજના દિવસે વિદ્યાર્થીઓ પોતાની નવી જિંદગીના પગરણ માંડી રહ્યા છે. આજનો દિવસ તેમના જીવનનો મહત્વનો દિવસ છે. વિદ્યાર્થીઓને મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં પદવી એનાયત થઈ રહી છે એ વિદ્યાર્થી માટે ગૌરવની બાબત છે. વિદ્યાર્થીઓને તમામ ક્ષેત્રમાં ગુણવત્તાયુક્ત શિક્ષણ કેવી રીતે મળે એ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીનું વિઝન હતું. બલવંતસિંહ રાજપૂતે ગોકુળ ગ્લોબલ યુનિવર્સિટીના સ્થાપના કરીને પોતાના માતા પિતાના સ્થાપના સપના પૂર્ણ કર્યા છે. ગોકુળ ગ્લોબલ યુનિવર્સિટીના પ્રમુખ બલવંતસિંહ રાજપૂતે જણાવ્યું કે વિધાયક હતા ત્યારથી આ યુનિવર્સિટીની સ્થાપના અને તેના વિકાસ માટે સહયોગ આપનારા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આજના સુવર્ણ અવસરે આપણા આંગણે ઉપસ્થિત છે તેનો વિશેષ આનંદ વ્યક્ત કર્યો હતો. વધુમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તથા અન્ય મહાનુભાવોએ યુનિવર્સિટી સંકુલમાં આવેલા નક્ષત્ર વાટિકાની મુલાકાત લઈ વૃક્ષારોપણ કર્યું હતું. આ પ્રસંગે પૂર્વ ગૃહ રાજ્યમંત્રી રજનીભાઈ પટેલ, જિલ્લા સંગઠન પ્રમુખ દશરથજી ઠાકોર, જિલ્લા પંચાયતના પ્રમુખ ભાનુમતીબેન મકવાણા, સિદ્ધપુર નગરપાલિકાના પ્રમુખ કૃપાબેન આચાર્ય, જિલ્લા વિકાસ અધિકારી રમેશ મેરજા, પોલીસ અધિક્ષક યક્ષરાજ મકવાણા, નિવાસી અધિક કલેક્ટર પ્રદીપસિંહ રાઠોડ તથા યુનિવર્સિટીના અધિકારીઓ, પ્રાધ્યાપકશ્રીઓ તથા વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. ભરત લીંબાચિયા, ZSTV, સિદ્ધપુર.